મહેસાણામાં 1980થી ધનલક્ષ્મી મેડિકલ એજન્સી હોલસેલમાં દવાનું વેચાણ કરે છે, જે 55 કરતાં વધુ દવાની કંપનીઓ સાથે એસોસિએટ છે. ધનલક્ષ્મી મેડિકલ એજન્સીની બીજી બે શાખા ઊંઝા અને ધાનેરામાં આવેલી છે. ડોક્ટરોનો વિશ્વાસ એટલે ધનલક્ષ્મી મેડિકલ એજન્સી. સરનામું 25 કૃષ્ણા આર્કેડ, એક્સિસ બેંકની પાછળ, એરોડ્રામ રોડ, રાધામૂળ ચોકડીની નજીક, મહેસાણા. નમસ્કાર. ચૌધરી સમાજના દરેક ભાઈ બહેનને જય મારુદા. આજે ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ એના કરતાં આપણે આજથી 6 વર્ષ પાછળ જઈએ, એટલે જ્યારે ગાયકવાડ સરકારની રાજ હતું એ સમયે દરેક ગામમાં પટેલ પોલીસ અને મુખી એક પદ આપવામાં આવ્યું, અને સામેત્રા ગામમાં એ પદ કાનજીભાઈ જોડે હતું. અને આજે આપણે જે વ્યક્તિને મળવા આવી ગયા છીએ એ કાનજીભાઈના પૌત્ર એટલે મણિભાઈ સાહેબ છે. હવે હું તમને મણિભાઈ વિશે જણાવું. મણિભાઈ સાહેબ ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને પોતાના જીવનકાળ દરમિયાન સમાજ સેવામાં પણ 30 વર્ષ આપે છે. અત્યારે તો કોઈ વ્યક્તિ વાત કરે કે મણિભાઈ કોણ, તો ક્લાસ 1 અધિકારી. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે ધોરણ 12માં ફેલ થાય છે, એના પાછળનું કારણ શું હતું એ દરેક પ્રકારના પ્રશ્નો આજે આપણે આ ઇન્ટરવ્યુમાં જોઈશું. એ સૌ પ્રથમ તો આપણે મણિભાઈ સાહેબનો આભાર માનીએ કે આજે એમને સમય આપ્યો. આભાર સાહેબ. પહેલો પ્રશ્ન આપણો એ જ છે કે ક્લાસ 1 અધિકારી તરીકે સરકારમાં ફરજ બજાવી, પરંતુ એક સમય એવો હતો કે જ્યારે ધોરણ 12માં ફેલ થાય છે, તો એ કઈ રીતે ફેલ થાય છે એ પણ જાણવાનું છે, અને કોઈ પણ વ્યક્તિ જ્યારે ધોરણ 12માં ફેલ થાય તો આગળ શું કરે એ પણ વિચારે, પણ આપણે એમની પાસેથી જાણીએ કે કયું કારણ હતું જેના લીધે ફેલ થયા. દેવાંગભાઈ, મેં પ્રાથમિક શિક્ષણ ધોરણ 1-7 અને માધ્યમિક શિક્ષણ ધોરણ 8-10 એ સામેત્રામાં જ મેળવ્યું. મધ્યમ ખેડૂત પરિવારમાંથી આવું છું. અમારું ગામ મહારાજા સયાજીરાવ ગાયકવાડના બરોડા સ્ટેટ અંદરનું ગામ છે, એટલે અમારા ગામમાં પ્રાથમિક શાળાની સ્થાપના 1891માં એટલે કે આજથી 132 વર્ષ પહેલાં થયેલી હતી, મહારાજાએ સ્થાપના કરેલી હતી. હું ધોરણ 1-9માં સામેત્રામાં અભ્યાસ કર્યો એટલે લગભગ ટોપર વિદ્યાર્થી તરીકે હતો હું, અને 1-3માં મારો ક્રમ આવતો હતો પાસિંગ માર્ક્સમાં, અને હું હોશિયાર વિદ્યાર્થી તરીકેની એક ખ્યાતિ હતી. ત્યારબાદ ધોરણ 10માં અમારી જ વખતે રાજ્ય સરકારે 10+2+3 નવી શિક્ષણ નીતિની પેટર્ન આવી, અને ન્યૂ એસએસસીની બેચના અમે પ્રથમ વિદ્યાર્થી. 1975માં અમે આ પ્રથમ વિદ્યાર્થી. એ વખતે ન્યૂ એસએસસીમાં નવા નવા અમે આવેલા, અને એ વખતે પાઠ્યપુસ્તકો પણ નવા, આખો કોર્સ નવો આવેલો. છેક દિવાળી પછી તો અમને પાઠ્યપુસ્તકો મળ્યા ન્યૂ એસએસસીના, પણ તેમ છતાં ખૂબ મહેનત કરી, અને ન્યૂ એસએસસીમાં મેં દેવાંગભાઈ લગભગ અંદાજે પર ડે 10-12 કલાકની મારી મહેનત હતી સમગ્ર વર્ષ દરમિયાન. અને એ વખતે તો 1975માં સામેત્રામાં લાઇટની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા પણ નહીં. વીજળીની લાઇટની વ્યવસ્થા પણ છેક ડિસેમ્બર 1975માં આવી, ત્યાં સુધી તો દીવા ફાનસના અજવાળે અમે અભ્યાસ કર્યો અને મહેનત કરી, અને હું લગભગ 1976માં ન્યૂ એસએસસી પાસ કરી, અને મારા વર્ગમાં મારી સ્કૂલમાં 66% સાથે પ્રથમ નંબરે હું આવ્યો, અને મારી સ્કૂલમાં મારો પ્રથમ નંબર એ વખતે આવ્યો. ત્યારબાદ 11 સાયન્સમાં મેં જવાનું નક્કી કર્યું, મારે સાયન્સ જ કરવું હતું, અને મારા ફેમિલીની પણ ઈચ્છા એવી હતી કે હું એન્જિનિયર બનું, મારી પોતાની ઈચ્છા પણ એન્જિનિયર બનવાની હતી, પણ ભવિષ્યના ગર્ભમાં શું લખ્યું એ પછી આપણે આગળ જોઈએ. સામેત્રાથી મહેસાણા અપડાઉન કરી અને 11 સાયન્સ મેં સારા માર્ક્સે 63% પાસ કર્યું, પણ મારા જીવનની દુઃખદ ઘટના ગણો કે વળંગ ગણો એ 12 સાયન્સમાં આવ્યો. 12 સાયન્સમાં હું જ્યારે આવ્યો એ વખતે પણ મારું અપડાઉન તો ચાલુ હતું, પણ 1977માં 12 સાયન્સમાં આવે એ વખતે મને ક્રિકેટની લત લાગી ગઈ. હું લત શબ્દ એટલા માટે વાપરું છું, શોખ નહીં, ક્રિકેટની લત લાગી ગઈ, અને એ લતના કારણે સતત ક્રિકેટમય હું બની ગયો.
અને એટલો બધો મને શોખ ક્રિકેટનો લાગ્યો કે શું એ વખતે ભારતીય ક્રિકેટમાં અને એમાં સુનિલ ગાવસ્કરનો મધ્યાનકાળ હતો અને ખૂબ મહાન ક્રિકેટર હતો અને હું એનો પણ એ વખતે ખૂબ ફેન બની ગયેલો અને એ વખતે એટલું બધું ક્રિકેટનું મેં એટલું બધું ક્રિકેટમાં મારી ઉપર હાવી થઈ ગયું ક્રિકેટ કે જેના કારણે હું મારા અભ્યાસમાં સમય આપી શક્યો નહીં. મારું જીવનનું અગત્યનું વર્ષ હતું બાર સાયન્સ, મારા જીવનનું બાર સાયન્સ એ અગત્યનું વર્ષ હતું, પણ હું પૂરેપૂરી તૈયારી ન કરી શક્યો, પૂરેપૂરો અભ્યાસ કરી ન શક્યો. એના કારણે દેવાંગભાઈ હું ધોરણ 12માં નાપાસ થયો, ફેલ થયો. એ અને એનો મને આજે આટલા વર્ષે પણ રંજ છે. અને એના કારણે તો મને મારી ફેમિલી તરફથી ખૂબ ઠપકો મળ્યો, મારા ગુરુજનો તરફથી ઠપકો મળ્યો, ઇવન મારા ગામમાં પણ એ વખતે એવું ચર્ચા થયું કે ભાઈ આટલો હોશિયાર છોકરો, ટોપર છોકરો અને બાર સાયન્સમાં ફેલ થયો. એટલે હું ખૂબ હતાશ થઈ ગયો, ખૂબ હતાશ થઈ ગયો. અને પછી બીજા વર્ષે મેં મહેનત તો કરી, પણ જોઈએ એવી મહેનત હું કરી ન શક્યો હતાશાના કારણે. અને જેમ તેમ મેં ધોરણ 12 પાસ કર્યું. ધોરણ 12 પાસ કર્યા પછી એ વખતે ટકા ઓછા આવ્યા મને, એટલે પણ તેમ છતાંય મને એ વખતે મારા બાપુજીએ મને અને મારા મોટાભાઈ બે જણાએ મને ખૂબ સાથ સહકાર આપ્યો. હું આપણે કહું આ ઘડીએ, હું આપણે કહું કે મારાથી ત્રણ મોટાભાઈ અને મારા બાપુજી, મેં હું ભણ્યો ત્યાં સુધી મેં પાણીનો લોટો ભર્યો નથી, મારી પાસે કોઈ કામ ખેતીનો કે કશું કરાવ્યું નથી, અને મને ફક્ત ભણવામાં જ પ્રેરિત કર્યો છે એમણે. અને એમનો મારી ઉપર આજે પણ ઋણ છે. મારા ત્રણ ભાઈઓનું, બે ભાઈ તો આજે હયાત નથી, એક ભાઈ હયાત છે, અને મારા બાપુજી પણ હયાત નથી, પણ એમનું મારા ઉપર ખૂબ ઋણ છે. અને એમણે મને પ્રોત્સાહન આપ્યું કે તું તું એમ કે હવે સારા કોલેજમાં એડમિશન મેળવી લે અને સાયન્સ કરીને આગળ વધ. સાહેબે આપણને જણાવ્યું કે ધોરણ 12માં કેવી રીતે ફેલ થયા. અત્યાર સુધી હોશિયાર વિદ્યાર્થી હતા, છતાં એક લતના લીધે ડાયવર્ટ થઈ ગયા અને ફેલ થાય છે. હવે એ સમય, અત્યારે તો કોઈ વિદ્યાર્થી હોય તો એમને ધોરણ 12 પછી લોકો કોલેજ સુધી ભણાવે છે, પણ એ સમયે ભણવાનું એટલું મહત્વ નહોતું. એટલે કોઈ પણ વ્યક્તિ ફેલ થાય તો બે ઓપ્શન હતા, કાં તો એ ભણવાનું છોડી દે અને કામે લાગી જાય, કાં તો એ પ્રયત્ન કરીને આગળ વધે. તેમણે કીધું કે પરિવારનો સાથ સહકાર હોવાના લીધે એ આગળ વધે છે, પરંતુ જે અનુભવ થયો હતો કે કઈ લત લાગી હતી એ ફરીથી ના થાય, તો એ સમયે એમણે કોલેજ કાળ દરમિયાન જે 3 વર્ષ કર્યા અને ફર્સ્ટ ક્લાસ આવે છે કોલેજમાં પણ, તો એ સમયગાળો વિશે પણ અમને જણાવો કે આપણે પૂછીએ. દેવાંગભાઈ બાર સાયન્સ જેમ તેમ પાસ કર્યું, મેં ઓછી ટકાવારીએ ટકા ઓછા આવ્યા, પણ પછી મેં એક મક્કમતાથી નિર્ધાર કર્યો હતો કે હવે મારી ફેમિલી પર આર્થિક બોજો ઓછો પડે અને મારે સારામાં સારું શિક્ષણ મેળવવું છે. અને એના કારણે મેં નક્કી કર્યું, એ વખતે જો કે કોઈ ગાઈડન્સ નહીં, કોઈ માર્ગદર્શન નહીં, તેમ છતાં પણ મેં નક્કી કર્યું કે અમદાવાદ ખાતે મારે ભણવું. અને મેં FIBSCમાં અમદાવાદની ઇન્કમ ટેક્સ ખાતેની શિવશાહ સાયન્સ કોલેજમાં પ્રથમ વર્ષમાં એડમિશન મેળવ્યું. અને હોસ્ટેલમાં મીઠાખડી ખાતેની આપણી ખેરાલુના રામજીભાઈ દેસાઈ, જે એમણે મીઠાખડી આપણી ચૌધરી હોસ્ટેલની સ્થાપના કરેલી, એમાં મેં એડમિશન લઈ અને મીઠાખડીથી તે શિવશાહ સાયન્સ કોલેજ ઇન્કમ ટેક્સ અંદાજે 2 કિલોમીટરનું અંતર થાય એ મેં કોઈ પણ વિહિકલ વિના ચાલતા આવવાનું ને ચાલતા જવાનું. અને એ રીતે મેં FIBSC ખૂબ મહેનત કરી અને 70% પાસ કર્યું. ત્યાર પછી મારા મોટાભાઈ જે બીજા નંબરના હતા માધુભાઈ, એ ONGCમાં નોકરી કરતા હતા, એટલે મને થોડુંક એવું લાગ્યું કે આપણે ONGCમાં નોકરી મેળવવા માટે શું કરી શકાય, તો મને એમ કે જીઓલોજી આપણે પસંદ કરીએ વિષય. અને એ વખતે ભૂસ્તરશાસ્ત્ર માત્ર ગુજરાત યુનિવર્સિટીમાં MG સાયન્સમાં જ ચાલતું હતું, અને એ પણ માત્ર લિમિટેડ 30 સીટો હતી. એટલે મેં નક્કી કર્યું કે ચલો આપણે જીઓલોજી કરીએ. એટલે મેં પછી SYBSCમાં જીઓલોજીમાં મેં એડમિશન MG સાયન્સમાં લીધું. SYBSCમાં એ વખતે મેં ત્યાં હોસ્ટેલમાં પણ, યુનિવર્સિટી હોસ્ટેલમાં L બ્લોકમાં એડમિશન મેળવ્યું, અને ત્યાંથી એ MG સાયન્સની જ હોસ્ટેલ હતી યુનિવર્સિટીની, અને ત્યાંથી પછી આ જા કરીને મારી મહેનત ચાલુ કરી. મીનવાઇલ હું વચ્ચે એક વાત કરી દઉં આપને કે 1980માં એ વખતે રાજ્યમાં માધવસિંહભાઈની સરકાર હતી, કોંગ્રેસ સરકાર હતી, અને LD એન્જિનિયરિંગમાં ફૂડ બિલના વિવાદાસ્પદ પ્રકરણને કારણે ખૂબ મોટું આંદોલન થયેલું, અને એના કારણે સમગ્ર રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યા અને તમામ શાળા કોલેજોમાં શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું. અને એના કારણે સરકાર એન્યુઅલ એક્ઝામમાં મૂંઝવણમાં મુકાઈ અને પછી માસ પ્રમોશન આપવાનું સમગ્ર રાજ્યમાં નક્કી થયું. અને એ વખતે 1980માં
અમને બધાને માસ પ્રમોશન જાહેર કર્યું, પણ મને બે ચાર મારા અંગત મિત્રોએ અને સલાહકારો એવું કીધું કે ભવિષ્યમાં તારે જ્યારે નોકરીની કદાચ લેવાની થાય એ વખતે આ SYBSEનું માર્ક સર્ટિફિકેટનું તને ક્યાંક નડી જાય તો એના કરતો વોલેન્ટરી, એ વખતે સરકારે વોલેન્ટરી રાખેલું હતું એટલે વોલેન્ટરી તું આપે તો સારું. એટલે મેં માર્ક પ્રમોશન હોવા છતાં SYBSEની પરીક્ષા વોલેન્ટરી તરીકે મેં આપેલી અને એમાં પણ સારા માર્ક છે, હું પાસ થયેલો. ત્યારબાદ આવ્યો હું TYBSEમાં. વચ્ચે હું વાત કરી લઉં દેવાંગભાઈ કે એ વખતે યુનિવર્સિટી કેમ્પસમાં લાઇબ્રેરી સારી હતી, ખૂબ સુદૃઢ લાઇબ્રેરી હતી એ વખતે, અને મેં SY ને TY બે વર્ષમાં મેં યુનિવર્સિટી લાઇબ્રેરીનો મહત્તમ લાભ લીધો. હું ફક્ત કોલેજના લેક્ચર અને બે ટાઈમ જમવા જવાનું એ સિવાય હું લાઇબ્રેરીમાં જોઉં અને મેં ખૂબ વાંચન કર્યું. અને પછી દેવ કૃપાએ TYBSEમાં ગ્રેજ્યુએટમાં મારે 66% સાથે ફર્સ્ટ ક્લાસ સાથે હું ગ્રેજ્યુએટ થયો અને એના પછી વિવિધ એપ્લાયમેન્ટ એ બધું મેં ચાલી કર્યું. સાહેબે જે ચર્ચા કરી, જે અત્યારના જે હાલત પ્રમાણે હું તમને જણાવું કે માસ પ્રમોશન એ સમય પણ થતું હતું, કોઈ પણ પરિસ્થિતિ ઊભી થતી હોય ત્યારે, જે કોરોના કાળમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું, એમને આગળ કઈ જગ્યાએ નડતરરૂપ થશે એ સાહેબે તમને જણાવ્યું કે બે ઓપ્શન હતા સાહેબ જોડે, તો કે તમારે એક્ઝામ આપવી કે આંદોલનના લીધે માસ પ્રમોશન લેવું. પરંતુ એમને એક્ઝામ આપવાનું સિલેક્ટ કર્યું, જેથી એમના આગળના ભવિષ્યમાં જ્યારે કોઈ સરકારી કે પ્રાઇવેટ કોઈ પણ જગ્યાએ કોઈને ઇન્ટરવ્યૂ આપવું હોય તો એ માર્કશીટમાં દેખાય કે ના, વ્યક્તિએ જાતે મહેનત કરીને પાસ કરીને ટકા લાવ્યા છે. માસ પ્રમોશનમાં તમે હોશિયાર હો, નબળા વિદ્યાર્થીઓ, પણ જેમાંથી તમે ક્રોસ થઈ જાઓ તો એ આગળ તમારું એક જ મૂલ્યાંકન થાય કે આ વ્યક્તિ હોશિયાર હોવા છતાં એ માસ પ્રમોશન લીધું. એટલે એક વસ્તુ એક ધ્યાન રાખવા જેવું છે. આપણે એ તો જાણી લીધું કે સાહેબે અભ્યાસ કેવી રીતે કરીને સંઘર્ષ કરીને આગળ આવ્યા, પરંતુ જે અત્યારના લોકોને નોકરી માટેની પહેલી તત્પરતા રહે છે, તો અભ્યાસ પૂર્ણ કરી એમને નોકરીની શરૂઆત કેવી રીતે કરી અને ક્લાસ 1 અધિકારી સુધી કેવી રીતે પહોંચ્યા, એ સંપૂર્ણ વાત આપણે આ પ્રશ્નની અંદર સાહેબને પૂછી લઈએ. દેવાંગભાઈ, 1982માં મેં BSC જીઓલોજી ફર્સ્ટ ક્લાસ સાથે ઉત્તીર્ણ કર્યું. એના પછી ટેમ્પરરી નોકરી માટે મારા મોટાભાઈ ONGCમાં હતા એટલે એ વખતે રિંગ, ONGCની રિંગો પોતાની સ્વતંત્ર હતી, ડ્રિલિંગ રિંગો ઓઇલની, એટલે ત્યાં પછી મેં 8-1 મહિના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, કોન્ટ્રાક્ટ બેઝ તો નહીં પણ કરાર આધારિત ONGC સાથે, એ વખતે આવા કોન્ટ્રાક્ટ બેઝ નહોતા, આઉટસોર્સિંગ નહોતું, પણ ONGCએ સીધી ભરતી કરી અને 8 માસ માટે હું ત્યાં રિંગ ઉપર મારી ફરજ બજાવી. એટલે 8-1 મહિના મેં નોકરી કરી, ત્યાં સુધી મેં રાહ જોઈ કે કદાચ ONGCમાં જીઓલોજીની કોઈ જાહેરાત BSC જીઓલોજી ઉપર પડે, પણ મારી કરુણતા ગણો કે જે ગણો, એ 2 વર્ષ સુધી ONGCમાં BSCની કોઈ જાહેરાત પડી નહીં BSC ઉપર, અને જેના કારણે ONGCમાં મારે નોકરી મેળવવાનું મારું સપનું સાકાર થઈ શક્યું નહીં. મીનવાઇલ રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગુજરાત રાજ ગાંધીનગર દ્વારા એ વખતે SSCના બેજ ઉપર ક્લાર્કની ભરતીની જાહેરાત આવી એટલે મારે SSCમાં પણ ટકા સારા હતા, એટલે મેં એ એપ્લાય કર્યું. 1982ની વાત કરું, અને પછી અને હું સિલેક્ટ પણ થઈ ગયો. સિલેક્ટ થઈ ગયો એટલે March 83માં પછી જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અમદાવાદ શહેર ખાતે મારું પોસ્ટિંગ મને મળ્યું અને ત્યાં મેં નોકરી મેળવી. એ પછી મીનવાઇલ વચ્ચે 83માં લગભગ અંદાજે દિવાળી પછી કે એના પછી GPSCની Class 1-2ની એક્ઝામ અને GPSCની જાહેરાત આવી Class 1-2ની ભરતીની, અને મેં એપ્લાય કર્યું. એપ્લાય કર્યા પછી થોડુંક મેં 15-17 દિવસ રીડિંગ પણ કર્યું, પણ એના વખતે જ એ સમયગાળા દરમિયાન જ હું જે ક્લાર્કની નોકરીમાં હતો ત્યાં પ્રી સર્વિસ ટ્રેનિંગ અમારે આવે, ક્લાર્કમાં શરૂમાં એ વખતે હતી પ્રી સર્વિસ ટ્રેનિંગ, એટલે એ તાલીમ મારે 1 મહિનાની આવી ગઈ. 1 મહિનાની તાલીમ આવી ગઈ એટલે મારે પછી એમાં આખો સમય જતો રહ્યો તાલીમમાં, અને તાલીમની પરીક્ષામાં સમય જતો રહ્યો. એ સમય હું આ GPSCની પરીક્ષામાં આપી ન શક્યો, જોકે મેં પરીક્ષા તો GPSCની આપી એના પછી, પણ મારી અપૂરતી તૈયારીના કારણે હું એમાં પણ સફળ ન થઈ શક્યો. પણ એના પછી 1984માં ગુજરાત સરકારના એ વખતના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સમાજ કલ્યાણ નિરીક્ષકની સ્નાતક ઉપર ગ્રેજ્યુએટ ઉપર સીધી ભરતીની મોટી જાહેરાત આવી, અને એ મેં એપ્લાય કરી. એ એપ્લાય કરી અને મારે ઇન્ટરવ્યૂ આવ્યું, અને એ વખતે મારું ઇન્ટરવ્યૂ મૌખિક ઇન્ટરવ્યૂ જ હતું, કારણ કે મારા ટકા સારા હતા, મૌખિક ઇન્ટરવ્યૂ હતું.
અને નવા સચિવાલયમાં 8મા માળે એની ઓફિસ એ વખતેથી સમાજ કલ્યાણની, અને ડૉક્ટર નિરંજનસિંહ શીખ એ અમારા એ વખતના એના સમાજ કલ્યાણ વિભાગના સેક્રેટરી હતા ડૉક્ટર નિરંજનસિંહ, એમણે મારું ઇન્ટરવ્યૂ લીધેલું અને હું સિલેક્ટ થઈ ગયો. સિલેક્ટ થઈ ગયા પછી સમાજ કલ્યાણ નિરીક્ષક તરીકે 1986માં પહેલું પોસ્ટિંગ મારું માંડવી કચ્છ ખાતે થયું, અને એના પછી 88માં મારી બદલી દિયોદર ખાતે થઈ અને 89માં સમી ખાતે થઈ. ત્યારબાદ 1990માં માર્ચ 1990 એટલે કે 26/3/1990ના રોજ મને પ્રોજેક્ટ ઓફિસર તરીકે પ્રમોશન મળ્યું. પ્રોજેક્ટ ઓફિસરમાં એવું હોય છે કે એ એટ્રોસિટીના કેસોની તમારે તપાસ કરી અને એને યોગ્ય સામેના વ્યક્તિને આરોપીને સજા થાય અને એને અરજદારને પીડિતને સહાય મળે એ અમારું ફંક્શન હતું એટ્રોસિટી એક્ટ અન્વયે. અને એ વખતે મારી અંડરમાં એક પીએસઆઈ, એક સિનિયર ક્લાર્ક અને એક જુનિયર ક્લાર્ક, અમારી 4 જણનું મેકમ અને એક જીપ સરકાર અમને ફાળવતી. એટલે પ્રોજેક્ટ ઓફિસર તરીકે ગોધરા ખાતે મારું પહેલું પોસ્ટિંગ થયેલું. એના પછી 1991માં ડિસેમ્બર 1991માં પછી મદદની સમાજ કે અધિકારી તરીકે મારી મહેસાણા ખાતે ટ્રાન્સફર થઈ. એ સરખી પ્રોજેક્ટ ઓફિસર અને મદદની સમાજ અધિકારી સરખી કેડર છે, એટલે એ પછી મારી અહીંયા બદલી થઈ અને મેં મહેસાણા ખાતે લાંબો સમય ગાળ્યો મદદની સમાજ કે અધિકારી તરીકે. મારાથી થાય એ વખતે હું સમાજ સેવામાં પણ એ વખતથી જ જોડાયો અને મારાથી થાય એ પ્રમાણે મેં નોકરી સાથે પણ સમાજની સેવા કરી અને અવારનવાર એક બે જગ્યાએ મારી પાલનપુર ખાતે, ગાંધીનગર ખાતે બદલી પણ થઈ. પણ પછી વાત આવી 1999ની. 1999માં એ વખતે ક્લાસ 2માં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તરીકે ક્લાસ 2માં પ્રમોશનની એક આપવાનું સરકારે, રાજ્ય સરકારે નક્કી કર્યું અને એમાં આખા રાજ્યમાંથી 16 જગ્યાઓ ખાલી હતી, તો 16 ઉમેદવારોની યાદી બની, 16નું લિસ્ટ બન્યું અને એમાં મારો 15મો નંબર હતો. પણ કમનસીબ ગણો કે જે ગણો, એ જ્યારે પ્રમોશનો આપવાના થયા ત્યારે રાજ્ય સરકારે, એ હું એ આખી અંગત બાબત છે અને કોણે એ જગ્યાઓ રદ કરાવી અને શું થયું એમાં હું આપણે નથી પડવું, પણ તાલીમની 3 જગ્યાઓ 16માંથી રાજ્ય સરકારે રદ કરી દીધી. રાજ્ય સરકારે તાલીમની 3 જગ્યાઓ રદ કરી દીધી, એના કારણે 16માંથી 13 જ ઉમેદવારોને પ્રમોશન મળ્યું ક્લાસ 2માં અને અમે 3 રહી ગયા, એમાં મારો 2જો નંબર હતો. એ પછી 2001માં જે પ્રમોશન મળ્યા એ સીધું જ મને ક્લાસ 2માં પ્રમોશન 2009માં મળ્યું. મને 8 વર્ષનું બહુ મોટું નુકસાન ગયું એમ, પણ એ તો હવે તકદીરની વાત છે, ભાગ્યની વાત છે, પ્રારબ્ધની વાત છે. પણ પછી મેં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તરીકે 2010માંથી 2014 સુધી દાહોદ ખાતે રહ્યો અને 2014થી 2016 એ અરવલ્લી જિલ્લામાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તરીકે મેં મારી સેવાઓ બજાવી. પછી 2016માં મને ઈશ્વરે સાથ આપ્યો હોય, દેવ કૃપા ગણો કે મારા મારા અધિકારીઓની મારા ઉપર સારા આશીર્વાદ ગણો કે મને ક્લાસ 1માં 2016માં પ્રમોશન મળ્યું. અને એ મને પ્રમોશન જે મળ્યું એ મારા પ્રમોશન પાછળ એ વખતના મારા એડિશનલ સેક્રેટરી કમ ડાયરેક્ટર કેજી વણઝારા સાહેબ, આજે પણ હું એમનું ઋણ અદા કરું અને આજે પણ એમના ઋણ હું સ્વીકાર કરું છું, એમનું ઋણ કદાપી ભૂલી શકું નહીં. અને એની સાથે વણઝારા સાહેબને ઇન્સ્પાયર કરવામાં અને વણઝારા સાહેબને મને ક્લાસ 1માં પ્રમોશન મળે એની રજૂઆત માટે બીએલ દેસાઈ સાહેબ અને કેઆર ઝાલા સાહેબ, એ 2 સાહેબોનું પણ હું ઋણ અદા કરું છું. કેમ કે મને એ વખતે મણિલાલ કહેતા, મને મારા ખાતામાં ચૌધરી કરતો મણિલાલ તરીકે વધારે ઓળખતા. વણઝારા સાહેબ ખુદ પણ મને મણિલાલ કહેતા અને મારા મિત્રો અને મારા અધિકારીઓ પણ મને મણિલાલ કહેતા, એટલે નામ જોગ જ વાત કરતા. અને સાહેબે મને ક્લાસ 1માં પ્રમોશન પણ આપ્યું અને મને સારો જિલ્લો પણ આપ્યો સાબરકાંઠા તરીકે. અને એ પછી હું જૂન 2017માં ક્લાસ 1 તરીકે ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે નિવૃત્ત થયો. સાહેબે આપણને વાત કરી એમના કરિયર ઉપર કે કેવી રીતે સંઘર્ષ કરી એ ક્લાસ 3 અપર ક્લાસમાં લાગ્યા હતા, એમાંથી ધીરે 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 ક્લાસ 1 થયા મહેનતથી અને પછી રિટાયર થાય છે. સાહેબ જ્યારે ગવર્મેન્ટ નોકરીમાં ફરજ બજાવતા હતા એ સમયે ઘણા બધા પ્રસંગો બન્યા છે, પરંતુ આપણે એમાંથી એક પ્રસંગ સારો લઈએ કે એમને યાદ હોય કે જે આપણે સમક્ષ રાખવા માંગતા હોય એવો એક પ્રેરણાદાયી પ્રસંગ અમને જણાવો. દેવાંગભાઈ, આમ તો મારી નોકરીની કેરિયરમાં ઘણા એવા બનાવ બની ગયા, પણ એક પ્રસંગ મને પ્રેરણાદાયી લાગ્યો અને બહુ સારો પ્રસંગ છે. હું વાત કરું 1994ની. જ્યારે આપણા
આપણી જ્ઞાતિને પ્રથમ વખત SCBCમાં સમાવેશ કર્યો રાજ્ય સરકારે, અને 25/8/1994 રોજ આપણો એ GR થયો. એના પછી અમારી ઓફિસમાં બક્ષીપંના સર્ટી લેવા માટે લોકોનો ખૂબ ધસારો થયો. એ વખતે આપણી ઓફિસ હાલની જે કલેક્ટર ઓફિસ બેસે છે હાલ, એના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાછળના ભાગમાં આપણી ઓફિસ હતી. રાજ્ય સરકારે આપણને નીચે આપેલી હતી. અને એ વખતે એટલો બધો ધસારો થતો જાતિ પ્રમાણપત્ર લેવા માટેનું કે અમારે પોલીસ પ્રોટેક્શન માગવું પડતું અને બંદોબસ્ત પોલીસનો લેવો પડતો DSP શ્રીને કહીને. અને લગભગ અંદાજે રોજના 1000-1200 સર્ટિફિકેટ નીકળતા. અને એ વખતે એટલો બધો ધસારાના કારણે લોકો ઓફિસની અંદર, ઓફિસની બહાર, અને એમાં આપણા સમાજના વ્યક્તિઓને, આપણા સમાજના યુવાનોનો ધસારો મેક્સિમમ રહેતો. અને એના કારણે મારા એ વખતે હું મદદનીશ સમાજના અધિકારી હતો, પણ મારા જિલ્લા અધિકારી હતા ચુડાસમા, એમણે એવું કીધેલું કે મણિભાઈ તમે તમારા સમાજને તમે ટેકલ કરી લો, બીજા બધા પ્રમાણપત્રો અને બીજા સમાજોનો તો હું મારી રીતે જોઈ લઉં છું. એટલે મેં પછી આપણા સમાજના યુવાનોને, વ્યક્તિઓને એવું કહ્યું કે ભાઈ તમારો કોઈ પણ પ્રશ્ન હોય કે ગમે તે મુશ્કેલી હોય તમે ડાયરેક્ટ મને જ મળો, એટલે બીજો કોઈ વાદ વિવાદ કે સંઘર્ષ થાય નહીં. એ વખતે જાતિ પ્રમાણપત્રોની ચકાસણી આપણા સમાજની હું જ કરતો. એટલે ચકાસણી કરી અને એક બોરિયાવીના આપણે ભાઈ વિજયભાઈ ચૌધરી, વિજયભાઈ રઘજીભાઈ બોરિયાવીના, એ મારી પાસે આવ્યા. મને કહે મણિભાઈ આ એક મારું છોકરાનું સર્ટી છે. મેં કીધું લાવો તમે બેસો અડધો કલાક બહાર, હું તમને બનાવીને આપું છું. હું સર્ટી બનાવવા માટે મારા ક્લાર્કને આપી દીધું અને હું ચકાસણી કરતો હતો. મિલ વાઇલ પામોલ હોય કે પામોલનું કોઈ પરુ હોય, તેઓના એક ચૌધરીના વડીલ ઉમરલાયક કાકા હતા, ટોપી પહેરેલી હતી, ચૌધરી હતા. પામોલ હોય કે આજુબાજુનું કોઈ પરુ હોય, એ બહાર ઉભા રહેલા. અને એ મૂંઝવણમાં એટલો બધો ધસારો, લગભગ 1000 માણસ હશે ઓછામાં ઓછું, એટલો બધો ધસારો કે મૂંઝાણા કહું મારા બાળકનું, મારા બાબાનું સર્ટી હું કઈ રીતે મેળવી શકીશ. મિલ વાઇલ પગથિયા ઉપર વિજયભાઈ બેઠા હતા, એમની જોડે આ કાકા જઈને બેઠા અને વાત કરવા લાગ્યા. એટલે વિજયભાઈએ એવું કીધું કે ભાઈ કાકા તમે એક કામ કરો, અંદર આપણા એક ચૌધરી સાહેબ અંદર છે, એમને તમે એ બહાર આવે મને સર્ટિફિકેટ આપવા આવે એટલે તમે મળો, તમને પૂરેપૂરી મદદ કરશે. એટલે પછી અને મિલ વાઇલ 10-15 મિનિટ પછી હું બાથરૂમ જવા ગયો તો એમણે વિજયભાઈએ કહ્યું કે કાકા પેલા જાય એ જે સાહેબ છે મણિભાઈ સાહેબ, તમે એ બાથરૂમ જઈને આવે એટલે તમે મળો. એટલે એ કાકા મારી પાછળ પાછળ આવ્યા, મને તો ખ્યાલ નહીં, પણ હું બાથરૂમ જઈને બહાર આવ્યો એટલે કાકા મને કહે સાહેબ હું પામોલનો ચૌધરી છું અને મારો બાબો ધોરણ 10માં 90% પાસ થયો છે, 11 સાયન્સમાં મેં એડમિશન લીધું છે અને એને મારે મેડિકલમાં મૂકવો છે, મેડિકલમાં જાય એવો છે, તો મારા બાબાનું પ્રમાણપત્ર મને જો મળે તો સારું છે સાહેબ, આટલા ભીડમાં મને ક્યાં મળશે. એટલે મેં કીધું કાકા તમે બધું તમારા ડોક્યુમેન્ટ લાવ્યા છો કે હું બધું જ લાવ્યો છું. એટલે બે બધું ડોક્યુમેન્ટ મેં મેળવી લીધા અને મેં એવું કહ્યું કે તમે આ વિજયભાઈ જોડે જ બેસો અડધો કલાક, તમારે ક્યાંય આગુ પાછું થવાનું નહીં કે કોઈને પણ તમારે સિફારિશ કરવાની નહીં કે ભલામણ કરવાની નહીં, હું તમને અડધા કલાકમાં સર્ટિફિકેટ આપી દઉં છું. એટલે મેં પછી અંદર જઈ અને એમનું ફોર્મ ચકાસણી કરીને અને જાતે બનાવીને મારા જિલ્લા અધિકારીની જાતે મેં સહી લઈ અને એમનું વિજયભાઈના બે પ્રમાણપત્રો મેં 15 મિનિટમાં બહાર આવીને કાકાને આપ્યો. એટલે કાકાએ મારો ખૂબ આભાર માન્યો અને પછી એક પ્રણાલી જેમ કાકા બોલી પડ્યા કે સાહેબ કંઈ ચા પાણીનું. મેં કીધું કાકા ચા પાણી તો હવે મારે આટલી ભીડ છે એટલે હું તમને ચા પાત, મારે તમારી ચા ન પીવાય, હું તમને ચા પાણી કરાવત, પણ આટલી 1000 માણસમાં મારી પાસે સમય નથી અને ભીડ છે, પણ આપણે મળીશું કોઈ વખતે. આ વાતને અંદાજે 2 વર્ષ થઈ ગયા અને 12 સાયન્સમાં એમનો બાબો 92% સાથે ઉત્તીર્ણ થયો, મેડિકલમાં પ્રવેશ મેળવ્યો. અને એ કાકા પેડા લઈ અને મારી ઓફિસમાં જ્યારે આવ્યા અને એ પછી મારી આગળ ગડગડા થઈ ગયા અને કે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર, મારા બાબાએ મેડિકલમાં એડમિશન લઈ લીધેલું છે અને એના તમે મોં મીઠું કરો. એટલે પછી મેં કીધું કાકા કંઈ વાંધો નહીં, પહેલાં મારા સ્ટાફનું મોં મીઠું કરાવો અને એના પછી હું મોં મીઠું કરીશ, મારા સ્ટાફે પણ સાથ સહકાર આપ્યો છે. એટલે દેવાંગભાઈ આવો પણ એક પ્રસંગ બને કે જ્યારે માણસને, વ્યક્તિને મૂંઝાય કે મારે ક્યાં જવું, શું કરવું, અને એ વખતે પરિસ્થિતિ એવી હતી કે માણસ લૂંટાઈ પણ જાય એમ. એટલે એ મારા જીવનનો પ્રેરણાદાયી પ્રસંગ અને મને પણ આનંદ થયો કે મેં એક સમાજના એક વિદ્યાર્થીની કારકિર્દીમાં મહત્વનો રોલ ભજવ્યો અને એ છોકરો આજે ડૉક્ટર હશે. પણ હવે આટલા વર્ષો થઈ ગયા, આજે લગભગ 30-31 વર્ષ થઈ ગયા, ક્યાં ડૉક્ટર હશે શું હશે મને બહુ ખ્યાલ નથી, પણ આ મારા જીવનનો એક સારો પ્રસંગ હું કહી શકું એમ. સાહેબનું જે જીવન છે એ ઘણું લાંબુ છે, આપણે ટૂંકમાં 2 ભાગમાં એ વિડીયો બનાવવાના છીએ. આગળનો ભાગ 2 તમે ટૂંક સમયમાં જોવા મળશે. આભાર. જય મહારાજ.